નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા ન્યૂઝ નેટવર્કમાં જ્યોતિષ ભાગ્યફળમાં. હું છું આપનું જ્યોતિષ આચાર્ય વિષ્ણુ મહારાજ. 9 ઓગસ્ટ 2020 રવિવારનો શુભ દિવસ. તો પ્રારંભ છે આજના શુભ પંચાંગથી. કાર્તિક વિક્રમ સંવત 2076 ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ ષષ્ટમી તિથિ. આજે રાધણ છઠનો તહેવાર છે. તો ગુજરાત પ્રદેશમાં રાધણ છઠનો તહેવાર ઉત્સવ મનાવવામાં આવે છે. રેવતી નક્ષત્ર અને ધરતી યોગ અને ગરકરણ અને મીન રાશિનો આજનો શુભ ચંદ્રમા છે. આજે વૃદ્ધિ તિથિ હોવાથી શુભ કાર્યમાં વૃદ્ધિ તિથિનો ત્યાજ્ય છે, જેથી આજે કોઈ પણ શુભ કાર્ય કે શુભ પ્રસંગ કરવું નહીં. આજના શુભ મુહૂર્તમાં છે બપોરે 12:17 થી 1:09 સુધી. આજનો રાહુકાળ છે બપોરે 1:00 થી 3:00 સુધીનો આજનો રાહુકાળ છે. તો રાહુકાળના સમયે કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં. તો પ્રારંભ છે આજના 12 રાશિઓનું શુભ ફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજે સામાન્ય પરિવાર કે કુટુંબીજનો સાથે વિચાર ભિન્નતા કે મતભેદ રહે, નિર્ણય લેવામાં તકલીફ રહે અને કાર્યમાં સામાન્ય કોઈ અટકળ કે રૂકાવટ આવવાની આજના દિવસે શક્યતા છે, જેથી મનમાં બેચેની આજે રહે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહભર્યું રહે. બપોર પછી સારા સમાચાર તમને જાણવા મળે. આનંદભર્યું દિવસ રહે અને વ્યવસાયના કાર્યક્ષેત્રમાં આજે તમને સારી સફળતા મળે. ધનલાભના આજે સારા યોગ છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજે સામાન્યતયા માનસિક શાંતિ અનુભવાય. વાહન વિચારપૂર્વક ચલાવવું. સામાન્ય પડવા વાગવાના યોગ છે, જેથી ધીરજ રાખીને કાર્ય કરવું. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજે પ્રવાસ અને મુસાફરી રહે. પરિવાર સાથે વિચાર ભિન્નતા કે મતભેદ રહેવાના યોગ છે. ગુસ્સા ઉપર કાબૂ રાખવું, નહીં તો કાર્ય આજના દિવસે તમારું બગડી શકે છે. અને ઉત્તરોત્તર આજે પ્રગતિ સારી રહે. આર્થિક લાભ આજના દિવસે સારું રહે. કોઈ સાથે વિચાર ભિન્નતા કે મતભેદ થવાથી આજે તમારું મન દુઃખ રહ્યા કરે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજે કોઈ પણ કાર્યમાં ઉતાવળિયો નિર્ણય લેવું નહીં. માનસિક શાંતિ સારી રહે અને મન ખુશ રહે, પણ નિર્ણય લેવામાં આજે તકલીફ રહે, જેથી મહત્ત્વપૂર્ણ નિર્ણય આજના દિવસે લેવા નહીં. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે આરોગ્ય બાબતે કે તબિયત તમારી સારી રહે, આરોગ્ય સુધરે અને કાર્યમાં ગતિ મળે. વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં આજે આર્થિક લાભ થવાની શક્યતા છે અને આજના દિવસે મન ખુશ રહે. પરિવાર અને કુટુંબીજનો સાથે આજે માહોલ સારો રહે. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજે સામાન્યતયા માનસિક બેચેની રહે, તણાવ રહ્યા કરે અને પારિવારિક કે કુટુંબીજનો સાથે કોઈ મતભેદ થવાની શક્યતા રહે. સ્વાસ્થ્ય સંબંધી બાબતોની કાળજી રાખવી. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં નવા કરાર થાય અને વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધે. નવી યોજના આજના દિવસે તમારી સાકાર થાય અને આર્થિક ધન લાભના સારા યોગ છે. ધનરાશિ. ધનરાશિના જાતકો માટે સામાન્ય માથાના દુખાવા આજે તમને રહ્યા કરે. નિર્ણય લેવામાં તમને તકલીફ થાય અને મૂંઝવણભર્યું આજનો દિવસ રહે. કાર્યમાં સામાન્ય રૂકાવટ કે અડચણ આજના દિવસે રહે, જેથી ધીરજ રાખીને કાર્ય કરવું. ઓમ ગમ ગણપતે નમાના જાપ કરવાથી આજના દિવસે તમને સારી સફળતા મળે. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજે સાહસ ભર્યું કાર્ય તમારું થાય. સાહસિક કોઈ પ્રવાસ કે મુસાફરી થાય અને મિત્રો સાથે મુલાકાત થાય. પરિવાર અને કુટુંબીજનો સાથે આજે સહકાર તમને સારો મળે અને કાર્યક્ષેત્રમાં આજે પ્રગતિ રહે. આર્થિક ધન લાભ રહેવાની શક્યતા છે, જેથી મન ખુશ રહે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજે તમને ધારું પરિણામ મળે. જે મનમાં અનેક ચિંતાઓ રહેતી હતી એ આજે સાકાર થાય
અને કોઈ નવા મુલાકાત મિત્રો સાથે મુલાકાત થાય અને પરિવારનો અને કુટુંબીજનોનો સાથે આજે સહયોગ સારો મળે, મનની ચિંતા આજે હળવી થાય અને ધન લાભ આજે સારું રહે. મીન રાશિ. મીન રાશિના જાતકો માટે સામાન્ય આજે મન ખુશ રહે, કાર્યમાં જે અટકળ ચાલતી હતી એ આજના દિવસે દૂર થાય અને ક્યાંય પ્રસંગોપાત જવાનું આજે તમારે થાય. સામાન્ય આજનો દિવસ આપનો ખર્ચાળું રહે, મન શાંત રહે અને સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં સામાન્ય કાળજી લેવાની રહેશે આજના દિવસે. તો આ હતું 12 રાશિઓનું શુભ ફળ. નમસ્કાર.